नमस्कार, सुपर फास्ट समाचारों में आपनू स्वागत छे। हूँ छू संजय रावल। एलपीजी સિલિન્ડરના ભાવ વધી રહ્યા છે ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગ મોંઘવારીથી તાહીમામ પોકારી ઉઠ્યો છે, ત્યારે કમરતોડ મોંઘવારીને લઈને જામનગરમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। ગીર સોમનાથના સૂત્રાપાડા ખાતે હિન્દુ યુવાનો દ્વારા કોડીનાર તાલુકાના છાસર ગામમાં આરએસએસના કાર્યકર ઉપર બે દિવસ પહેલા એક ચોક્કસ કોમના ટોળાએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી, જેના વિરુદ્ધમાં સૂત્રાપાડા મામલતદારને હિન્દુ સંસ્થાઓ તેમજ હિન્દુ સમાજના લોકો દ્વારા આવેદનપત્ર આપ્યું હતું। માગરોળ માળવી ગેટથી સરકારી હોસ્પિટલ સુધી બર્નિંગ કારના દ્રશ્યો સર્જાયા। અમીરગઢ હાઈવે પર 12 કલાકમાં 5 અકસ્માત, 7 ઘાયલ। રાત્રિ દરમિયાન બાલારામ બ્રિજ પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી। પંચમહાલના શહેરા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રવિવારના રોજ યોજાનાર છે, જેને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું હતું। 178 જેટલા મતદાન મથક પર સ્ટાફને ઈવીએમ મશીન સહિત જરૂરિયાત કાગળો સાથે પોલીસ ચુસ્ત બંદોબસ્ત રવાના થયો હતો। વલસાડ જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ। આજરોજ વલસાડની આવાબાઈ સ્કૂલ ખાતેથી ઈવીએમ મશીનો રવાના કરાયા। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે થયું આગમન। દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી પ્રદેશ યુવા મોરચા ઉપપ્રમુખ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરાયું। કેવડિયા 10 સિટી 2 ખાતે રાષ્ટ્રીય સંમેલન 2021 ખુલ્લો મૂકવામાં આવ્યો। ચોટીલામાં ચૂંટણીના પડઘમ શાંત થતા ભાજપ અને કોંગ્રેસ કાર્યાલયોમાં બેઠકનો દોર શરૂ થયો છે, ત્યારે મતદારોને મનાવવા અવનવા દાવપેચ શરૂ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની ગલતેશ્વર ગામની મહિલા સાથે 1.13 લાખની ઠગાઈ થતા મહિલા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી છે, તો પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામેથી પ્રાંતિજ પોલીસે 4 લીટર દેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાંતિજ પોલીસે રોડ ઉપર અલચરરૂપ બાઇક માલિક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી। ચૂંટણી પંચ દ્વારા આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળની ચૂંટણીની તારીખો જાહેર। હાપા યાર્ડમાં ધાણા અને રાયની મબલખ આવક। શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મકાનનો હિસ્સો લેવાની તકરારમાં મોટા ભાઈએ અને તેના મિત્રોએ નાના ભાઈને ઝઘડો કરી પેટના ભાગે છરીના ઘા માર્યા હતા, જેથી નાના ભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલના ફિઝિયોથેરાપી તબીબીએ આત્મહત્યા કરી। વલસાડ ખાતે ચૂંટણી પહેલા કોંગ્રેસ ઉમેદવારનો પુત્ર દારૂ સાથે ઝડપાયો। ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,488 કેસ નોંધાયા। ચોથી ટેસ્ટ પહેલા ઇંગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો। અમદાવાદમાં એક પરિણીતાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી, જોકે પરિણીતાએ આત્મહત્યા કરતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો અને પોતાના પતિને મોકલ્યો હતો। શું આજ કે દિન કે મુજે જો સવાલ કે જવાબ ચાહીએ થે વો મિલ ગયે ઓર મુજે જિસકો જો બતાના થા સચ્ચાઈ વો બતા ચુકી ઇસ કાફી થેન્ક યુ ઓર મુજે દુઆઓ મે યાદ કરના કે પતા જન્નત મિલે યા ને મિલે ચલો અલવિદા।
નાઇજીરિયામાં હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ જાફાનીની એક સરકારી શાળા પર હુમલો કરી 300થી વધારે વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ પરિવર્તન રથ પર હુમલો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.